पर पबुभा माणेक द्वारा हमलो करी जे इजाओ पहुंचाड़वामां आवी छे ते मुद्दे बचाव प्रांत अधिकारीनी मार्फते राज्यपाल ने आवेदन पत्र आपवामां आव्युं छे। गत तारीख 18/6/2020 ना रोज रामकथा वाचक मोरारी बापु पर भाजपना पूर्व धारासभ्य पाबुभा माणेक द्वारा प्रेस कॉन्फरन्स समय ओचिंताना आवीને હુમલો કરવાનો પ્રયાસ કરી તેમજ તેમના વિશે અપશબ્દો બોલી અને અપમાન કરવાના હેતુથી હિચકારી પગલું ભરેલ। થોડા દિવસ અગાઉ કથાકાર મોરારી બાપુ દ્વારા ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામ વિશે કથા સમયે જાહેર કરેલા શબ્દો દ્વારા શ્રી કૃષ્ણ ભક્તો ખૂબ જ નારાજ થયેલા, જેના પગલે મોરારી બાપુ વિરુદ્ધ આવેદનપત્રો તેમજ દ્વારકા પધારી અને મંદિરમાં આવી માફી માંગવા અનુરોધ કરેલો, જેના અનુસંધાને મોરારી બાપુ દ્વારા દ્વારકા મધ્ય પધારી માફી માંગી તેમજ તેમના નિવેદનની કોઈની લાગણી દુબાઈ હોય તો તે અંગે પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી તમામ ભક્તોની માફી માંગવામાં આવેલ હતી, જે સમયે ગુજરાત રાજ્યના સાંસદ પૂનમબેન માડમ તેમજ અન્ય આગેવાનીની ઉપસ્થિતિમાં મોરારી બાપુ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી માફી માંગતા હતા તે સમયે ઓચિંતાનો દરવાજો જોર જોરથી ખોલવા બૂમો થવા લાગી અને ત્યારબાદ ભાજપના પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક ઓચિંતાના ઉપસ્થિત થઈ મોરારી બાપુ પર હુમલો કરવાનો પ્રયત્ન કરેલ અને તેમના વિરુદ્ધ ટિપ્પણીઓ કરવામાં આવેલ। તે સમયે ત્યાં ઉપસ્થિત સાંસદ તેમજ આગેવાનો દ્વારા તેમને સમજાવવામાં આવેલા। તારીખ 18/6/2020નો જે બનાવ બનેલ છે તે ખૂબ જ ગંભીર બનાવ છે તેમજ ગુજરાત રાજ્ય અને ભારતના એક કથાકાર તરીકે ખ્યાતિ પ્રાપ્ત કરેલ વ્યક્તિને જાહેર મંચમાં ઈજા પહોંચાડવાનો જે બનાવ બનેલ છે તેના વિરુદ્ધ કાયદાકીય પગલાં ભરી અને મોરારી બાપુને ન્યાય અપાવવા માંગ કરવામાં આવી હતી। આજે આવેદનપત્ર જે આપવામાં આવ્યું જે સંત શ્રી મોરારીદાસ હરિયાણી જે એના માટે દ્વારિકા જઈ અને પોતે આજે જે સમાજની લાગણી દુભાણી હતી યાદવ સમાજની અને જે પણ શ્રી કૃષ્ણના જે ભક્તો છે એની બધાની લાગણી દુભાણી હતી એ બાબતમાં સંત શ્રી મોરારી બાપુ ત્યાં કને જઈ માફીપત્ર લઈ અને ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં અર્પણ કર્યું અને પછી ડાયરેક્ટ એમને પુનઃ ત્યાંના સાંસદ પૂનમબેન માંડમ સાથે પત્રકાર પરિષદ યોજી અને બધાને માફી માંગી એમને। એટલી વારમાં ત્યાં કને ઓચિતાનો દરવાજો ખોલી અને પબુભા માણેક છે પૂર્વ ધારાસભ્ય આવીને ઝપાઝપી કરી ગાળો જેમ તેમ બોલી અને બાપુ ઉપર તૂટી પડ્યા એની વચ્ચે આ તો સારું કહેવાય કે એક લેડીઝ તરીકે પૂનમબેન માંડમ વચ્ચે પડી અને એનો બચાવ કર્યો અને એક ક્ષત્રિય યુવાને પણ સાથે હતા બચાવની અંદર, એટલે બાપુનો બચાવ થઈ ગયો। પણ આ વસ્તુ વ્યાજબી ન કહેવાય, સનાતન ધર્મની ઉપર આજે ભલે જે થયું એના માટે બાપુ પોતે કીધું ને કે હું માફી માંગ્યા વારો છું અને માફી દેવા વારો છું, તો આજે આટલું નામ ધરાવતા ધારાસભ્ય હોય અને આવું કૃત્ય કરે શરમજનક છે સનાતન ધર્મ માટે।